થોડી વાતચીત કરીએ, થોડો જાણવાનો પ્રયાસ પણ કરીએ અને તે શું વિચારી રહ્યા છે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર. માયાભાઈ, સ્વાગત છે વીટીવીમાં આપનું. માયાભાઈ, હવે કોરોનાનું સંકટ છે, ઘરમાં લોકો લોકડાઉન છે, આ પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો અને આપણી પાસેથી ઘણું બધું જાણવું છે અથવા તો શું એડવાઇસ આપ લોકોને આપો છો એ પણ જાણીશું, પરંતુ આ પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો માયાભાઈ? આ પરિસ્થિતિ, એક તો આપણો દેશ છે ને સાહેબ, એ ખરેખર વટ અને વચન નો દેશ છે. એટલે રાજાનો હુકમ પાળવો એ આપણો ધર્મ છે, એમ માનની વડાપ્રધાન તેમજ આપણા મુખ્યમંત્રી શ્રી આપણને વારંવાર કહી રહ્યા છે. અને એમણે જયારે આપણે આપ્યું છે કે 21 દિવસ સુધી, તો હું જાહેર જનતાને એટલું જ કહું છું કે આપણો એક સોગઠાબાજીની રમત આપણે બધા રમ્યા રહેનાર છીએ, તો સોગઠાબાજીમાં આપ જાણીએ છીએ કે જે પોતાના ઘરે અથવા ફૂલ ઉપર બેઠેલી ચોકઠી હોય ને એને કોઈ મારી ના શકે, એમ આ કોરોના છે એ કોઈના ઘરે નહીં આવે, એ તો કોક સામેથી લેવા જશે તો આવશે. એ પાછું માનપાન વાળો રોગ છે, આ કઈ કોઈ રામ રામ મળે, હાથ મિલાવે તોય, કોઈને અડે તોય આવે એમ છે. એટલે આ આ નિયમનો આપણે પૂરેપૂરું પાલન કરવું જોઈએ અને સોગઠાબાજીની રમતને બરાબર મગજમાં રાખીને જે ફૂલ ઉપર કૂતરી બેઠી છે એને કોઈ મારી નહીં શકે. માયાભાઈ, આવી પરિસ્થિતિમાં આપણી વાત ખૂબ સાચી છે કે એક જ બ્રહ્માસ્ત્ર છે, એ છે ઘરમાં રહો તો જ મને લાગે છે કે સુરક્ષિત રહેશું, અને વડાપ્રધાન પણ આ જ કહી રહ્યા છે વારંવાર. પરંતુ માયાભાઈ, હજુ પણ કેટલાક લોકો છે જે વાત સમજવા તૈયાર નથી અથવા તો મગજમાં વાત ઉતરતી નથી, એવા લોકોને આપની શું સલાહ છે? ના, એ લોકોને હું કરબદ્ધ પ્રાર્થના કરીને કહું છું કે આપ જયારે આમાં લગભગ જે 12 છે એમાં 90% માણસો એવા છે કે પોતપોતાના ઘરે જવાની એમને એક લાગણી ઊભી થઈ છે અથવા તો ભૂખ ઊભી થઈ છે, એ લોકોને હું પ્રાર્થના કરીને કહું છું કે તમે તમારા ઘરે આવી બીમારીને લઈને જશો તો એ તમે ખૂબ દુઃખી થશો, માટે તમે જ્યાં છો ત્યાં સ્થાયી રહો અને પૂરેપૂરું કાયદાનું પાલન કરો, કારણ કે આ કાયદો આપણે આપણા માટે પાળવાનો છે. આ જે ચિંતા છે એ આપણે એના કઈ મત માટે નથી લોકો કહેતા, એ આપણા મન માટે કહે છે અને આપણા માનસિકતાને સુધારવા માટે અને આપણું જે શરીર છે એને સ્વચ્છ રાખવા માટે, નિરોગી રાખવા માટેની અપીલ છે. તો એ અપીલ બધાએ સ્વીકારવી જ જોઈએ, કાયદેસર સ્વીકારવી. અચ્છા માયાભાઈ, બીજી સમસ્યા એ છે, આમ તો તમારા જેવા ગુજરાતના કલાકારોથી મને લાગે છે ગુજરાતની જનતા ઓછી કંટાળતી હશે, કારણ કે ઓનલાઈન પણ આપના તો ખૂબ કન્ટેન્ટ જોવાય છે ને મને લાગે છે જોતા પણ હશે, પરંતુ એક મૂંઝવણ હજી માયાભાઈ લોકોમાં એ છે કે આ 21 દિવસ ઘરમાં રહેવાનું છે, હજી 4 દિવસ થયા, 4 દિવસમાં કંટાળી માથાના વાળ ઊંચા થઈ ગયા છે, હવે બાકીના દિવસો કેમ ના કાઢીશું? આપ શું એમને એડવાઇસ આપો છો અથવા તો કોઈ ઉપાય આપી દો કે આસાનીથી આ 21 દિવસ નહીં પરંતુ કદાચ હજુ વધુ સમય પણ કાઢવો પડે તો આસાનીથી નીકળી શકે? એક તો બધાને આમ તો જે અમુક લોકો કંટાળ્યા છે, બાકી તો સાહેબ અમુક મિત્રો તો ખૂબ ઘરે આનંદ જ કરે છે, પણ હું બધાને એટલે વિનંતી કરું છું કે એ આપના આપના ઘરે એક પરિવાર સાથે રહીને, એક તો મોટામાં મોટો આપણને મોકો એ મળ્યો છે કે ચૈત્રી નવરાત્રિ આમાં આવી છે 9 દિવસ, તો 21 માંથી 9 દિવસ એ કાઢી નાખો અને બાકીની કાયદેસરની ગણો તો જાહેર રજા 11 આવે, શનિ રવિ થી લઈ અને આંબેડકર જયંતિ સુધી તમે દરેક જાહેર રજા લ્યો તો 11 તો જાહેર રજા આવે છે. એટલે આ તો એક આપણને એવું મગજમાં ઘૂસી ગયું છે કે સરકાર આપણને ઘરે રહેવાનું કીધું છે, એને લીધે માણસોને એક માનસિકતા એવી છે. બાકી ખરેખર તો બધાએ ભાવથી પોતપોતાની રીતે આમાં ઘણા રસોઈ બનાવતા શીખી જશે સાહેબ, એટલે અંદરો અંદરો અંદર આનંદ કરતા થઈ જશે ને. તો 21 દિવસ નહીં સાહેબ, 21 વર્ષ કાઢવા હોય ને તો માણસ કાઢી શકે છે, કારણ કે આપણો અયોધ્યાનો જીવતો જાતનો દાખલો છે. હું જાહેર જનતાને પ્રાર્થના કરીને કહું કે એકવાર આ રામાયણમાં ડોક્યું કરી લેજો સાહેબ, કે ભગવાન રામે જ્યારે રામ વનમાં ગયા અને અયોધ્યાના માણસો ભરત સહિત જ્યારે પરિવાર જ્યારે એને મળવા ગયા અને ત્યારે ભગવાન રામે વશિષ્ઠજીની આજ્ઞા અને મહારાજ જનકની આજ્ઞા, અને ભગવાન રામ પોતે પણ બોલ્યા છે કે મારા ગુરુ વશિષ્ઠ અને મહારાજ જનક જે કહેશે એ હું આજ્ઞાનું પાલન કરીશ, અને છેલ્લે આપ બંનેએ કીધું કે હવે પ્રભુ રામ આપ જે કહો એનું આજ્ઞાનું પાલન અમે કરીએ, અને ત્યારે ભગવાન રામે એવું કીધું હતું કે 14 વર્ષે મારી પાછળ કોઈએ આવવાનું નથી, એટલું જ બોલ્યા હતા સાહેબ.
તો 14 વર્ષ અયોધ્યાએ લોકડાઉન પાડ્યું હતું, સાંભળી લીધું કે 14 વર્ષમાં એક પણ વ્યક્તિએ નવું વસ્ત્ર નહોતું ધારણ કર્યું, એમ નહીં એક પણ લગ્ન નહોતા થયા સાહેબ. અને એ આસ્થાને હિસાબે 14 વર્ષમાં મહારાજ દશરથ સિવાય અયોધ્યાની અંદર એક પણ મરણ નહોતું થયું સાહેબ. આ આ આ આ એક એક જ પાલન કરનાર માણસોને કોઈની તકલીફ નથી પડવાની સાહેબ, આ વાત નક્કી છે. એટલે ઘરે બધા આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો, સામ સામા અંતાક્ષરી રમો, કંઈક નું કંઈક નવું શીખો. અને અમથુંય તે હવે પાછા આસોના નવરાત્રા આવવાના છે, તો હું તો બધા પરિવારને કહું ઘરે ગરબાની ટ્રેનિંગ લ્યો અને આવતો નોરતાને એવા ઉજવો કે આવતા નોરતા આપણે જે આ જે ચૈત્રા નવરાત્રા પૂરા થયા પછી આપણા આસોના નવરાત્રા આવે છે એની અંદર આપણે એવા ધામધૂમથી નવરાત્રી લઈએ કે તમે એમાં નવા ગરબા શીખો, નવા તાલ શીખો એવી પ્રાર્થના કરું છું. અચ્છા માયાભાઈ, એક સમસ્યા આપે જે કીધું ખૂબ સાચી વાત છે કે ઘરમાં આમ તો રહેવું જોઈએ, અને હવે એક આઈડિયા તો આપે બહુ સરસ આપી દીધો છે, ગરબાની પ્રેક્ટિસ કરો અને લાગે છે કે ધામધૂમપૂર્વક આવતું નવરાત્રી આપણે ધામધૂમપૂર્વક લોકો ઉજવે. પરંતુ રામાયણની આપે વાત કરી તો સમસ્યા માયાભાઈ અત્યારના એ છે, આ થોડી હાસ્યના રૂપમાં લઈ રહ્યો છો એટલે, કારણ કે આપ એક હાસ્ય કલાકાર છો, ઘણા બધા લોકોની સોશિયલ મીડિયામાં કમેન્ટ છે કે ભાઈ ઠીક છે બધી વાતો, પણ ઘરમાં એક નવી મહાભારત હવે આ 4 દિવસથી શરૂ થઈ છે અને 21 દિવસ આ મહાભારતમાં ટકી રહેવાનું છે. આપને 12 વર્ષ વનવાસમાં રહ્યા હતા પાંડવોને, 1 વર્ષ ગુપ્તવાસ, પણ આ 21 દિવસ તો એમને 13 વર્ષ કરતા વધુ લાગી રહ્યા છે માયાભાઈ. આમાં તો જે વ્યક્તિઓને સાહેબ પરિવાર સાથેની ટેવ નહીં હોય એવા કદાચ એકાદો ટકો એવો પરિવાર કોઈ નીકળે કે એને ઘરે ગમતું ન હોય. બાકી અમને જો કલાકારોને જો તમે કહેતા હો ને, તો અમને તો જયારે અમે ઘરે હોય ને ત્યારે અમારે દિવાળી હોય છે, કારણ કે અમે સતત બહાર જનારા માણસો છીએ. તો અમને તો એક, અને ત્રીજી વાત કે નવરાત્રિના જે વર્ષો વર્ષ જે અનુષ્ઠાન કરતા હશે, શ્રાવણ મહિનાના અનુષ્ઠાન કરતા હશે, એને અઘરું નહીં લાગે. શું કામ? કારણ કે એને ઓલરેડી આ દિવસોની વાટું જોતા હોય છે. તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દિવસોને કદાચ લક્ષ્યમાં લઈ અને લોકડાઉન કર્યું છે, જેથી કરીને મારી આધ્યાત્મિક ભારત વર્ષની પ્રજા કે ભારત વર્ષની જનતાને અઘરું ન પડે એ લક્ષ્યમાં લઈને આ દિવસો લોકડાઉન ના આવ્યા છે, એ પણ એક માતાજીની પરમ કૃપા છે. એટલે અરે ગરબા રહ્યો, ગરબા લ્યો, અને ભાઈઓ બધા ગરબી લે, બહેનો બધા ગરબા લે. અને આપણું પાછું નિયમ કેવો છે સાહેબ, તમે સાંભળો, બહેનોની જેટલી વસ્તુ છે ને એ પુલ્લિંગ છે, બરોબર? જો એના માથાનો તક અંબોડો, ઓઢવાનું તક હાડલો, માથે હું લઈ તક સોટલો, હાથમાં હું પહેરે તક સૂડલો, આ તમામ વસ્તુ તમે જોવો ને, બેન લઈ તકે ગરબો, તો એને અમે ભાઈઓ લઈ તકે ગરબી, બરોબર? એના માથામાં હું તક સોટલી, હું પહેરે તક ધોતી મોજડી, એના બધા સ્ત્રીલિંગ શબ્દો છે. આજે બધું ભેગું થયું છે ત્યારે ગરબી ગરબા હારે લઈ અને આનંદ કરો અને પૂરેપૂરું આપણે જે કીધું છે એનું પાલન કરીએ. બિલકુલ માયાભાઈ, આપ જો પ્રચલિત આખા આમ તો દેશમાં છો અને વિદેશોમાં પણ આપ ઘણા કાર્યક્રમ કરો છો, યુવાઓ આપને આપના જોક સાંભળવા તત્પર રહે છે માયાભાઈ, યુવાઓને શું સલાહ છે? હવે ઓલા ફોન નહીં થઈ શકે જે આપ હંમેશા આપના ડાયરામાં કાર્યક્રમમાં કરો છો, ખૂણામાં બેસીને જે પોતાની ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરવાની એક અલગ શૈલી છે આપની, એ તો હવે લાગે છે ખૂબ વધી જશે. તો યુવાઓને શું સલાહ છે આપની માયાભાઈ? યુવાનોને એટલું જ કહીએ કે જે આ અંતર તમારા આમ જો સાર્જરનું એનું ધ્યાન રાખજો, કારણ કે એ જો બગડ્યા ને, ફોન બગડ્યા ને, તો આજે ઘરના ખૂણામાં પહેલા તો એ વાઇડનો ઓથારો લઈ શકતા હતા, અને અત્યારે અમુક વળી અગાશીમાં જઈને વાતું કરે છે. પણ તમારું સાર્જરનું ધ્યાન રાખજો, નહીતર આ ચાઇનાના જ છે બધા, સાર્જર હોય ચાઇનાના છે, માળા છેલ્લે ધગો ન દે. એટલે આપ બરાબર ધ્યાન રાખજો. અને યુવાનો આપણા જે અમુક વધારે પડતા બારે એટલા હજી નીકળે છે, એને વિનંતી કરીને એટલું કહું કે અથવા તો એના પરિવારમાં કે એક ખૂણો એવો જ આપો કે યુવાનો સિવાય, છોકરાઓ સિવાય કોઈ જવું નહીં, જેથી કરીને એ બિચારા ઓથલીને કોકારે વાતો ઘડી કરીએ. માયાભાઈ, એક નાનકડા બ્રેક માટે રોકાઈએ, ઘણી બધી વાતો કરવી છે આપની સાથે, એક બ્રેક માટે રોકાઈએ અને બ્રેક બાદ હાસ્ય કલાકાર માયાભાઈ આહિર સાથે થોડી વાતચીત કરીશું, થોડી ચર્ચા કરીશું. અચ્છા, મહુવામાં ભાવનગરમાં સ્થિતિ થોડી 2 દિવસથી વિકટ છે, તેના વિશે પણ તેમનું શું કહેવું છે જાણીશું એક નાનકડા બ્રેકમાં. આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતના અને દેશના જાણીતા હાસ્ય કલાકાર માયાભાઈ આહિર સાથે. માયાભાઈ, હમણાં આમ તો ભાવનગરમાં પણ કેસો થોડા વધી ગયા છે, આ પાવન ધરતી પરમ પૂજ્ય મોરારી બાપુ અને મા ભવાનીના ધરતી મહુવાથી છો આપ, ત્યાં શું સ્થિતિ છે, શું વાતાવરણ છે અને તેના વિશે થોડું દર્શકો પણ જાણે? આમ તો જે બહારથી જે ટૂંકમાં માણસો જે આવ્યું એને લીધે
એક બે કેસ આપણે પોતે હોવાને જે અમારે બન્યું હોય, પણ એમને સુરત થી આવેલા અને એમને કઈ પેરેલિસિસ માંથી આ તકલીફ થયેલી. તો હું એટલું જ બધાને કહેવા માંગુ છું કે બહારથી જે મિત્રો આવ્યા છો સુરત થી અથવા તો જ્યાં મુંબઈ છે જ્યાંથી આપ બહારથી આવ્યા છો, એ તમારા બરાબર તમારું શરીર ચેકઅપ કરાવો અને તમારા ફેમિલીને આ તમે સાંભળી લો કે કોઈ પણ અત્યારે જ્યાં વારંવાર આપણે કહેવું પડે છે કોઈ ઘરે નથી રહેતા, પણ એની ગંભીરતા એ લોકો લેતા નથી. કારણ કે એ પહેલી બીમારી એના પોતાના પરિવારને જ નડવાની છે અને એના પરિવારને જ હેરાન કરવાની. બિલકુલ માયાભાઈ, આપ હાસ્ય કલાકાર છો. અચ્છા માયાભાઈ, આપ હાસ્ય કલાકાર છો ને આજકાલ સોશિયલ મીડિયા તો ધૂમ મચી છે. એક તો યુવાઓ જે છે જે નોકરી કરતા હોય તો ઠીક છે, પરંતુ આજકાલ ઘણા બધા મોટા ભાગના યુવાનો જે છે બિલકુલ ફ્રી બેઠા છે, પોતાની ક્રિએટિવિટી આવી રહી છે. અને આપ ખુદ હાસ્ય કલાકાર છો, આપને પણ અમુક મેસેજ અમુક જોક્સ મળ્યા હશે જે કદાચ અમને પણ નહીં ખબર હોય માયાભાઈ. જી, આમાં આમ તો ખરેખર તો જેને ઘરે નથી રહેવું ગમતું એ આવા જ અમુક માણસો છે કે એ હોય બહાર અને એને ઘરેથી ફોન કર્યો હોય અને ખાતો હોય ભજીયા કહેતો હોય કે હું કામમાં છું, આવા માણસોને વધારે મળશે. અને એક ભાઈ તો ઉર્લીન બજારમાં આવ્યો અને પોલીસ વાળાએ પકડ્યો, અને પોલીસ વાળાએ પકડીને કીધું પેલા ભાઈ તને ના નથી પાડી બહાર નહીં નીકળવાનો, ત્યારે એને કીધું સાહેબ ઘરના ના ઘરવાળી ના ત્રાસ કરતા તમારે બે લાકડી મને વધારે વાલી લાગશે. પોલીસ વાળા મળ્યા રડવા, તું તો ગાંડા એક તું કઈ તો એક, પણ અમે તો આ બાજુ મળી બેસ્યા. એટલે આવી ઘણી બધી નાની નાની હાસ્યની વાતો પણ ઘણી બધી નીકળી છે. અચ્છા પરિસ્થિતિ એવી છે કે અમે મિત્રોને કહીએ કે આ વીટીવી ના માધ્યમથી તમને અમારે એક આનંદ જ કરાવો છે, બાકી તો સલાહ સૂચના થી માણસ અત્યારે સાહેબ બોર થઈ ગયો છે. કોઈ નવા વિડીયો આમ કરશો તો નહીં થાય, આમ કરશો નહીં થાય. હમણાં તો એક જણા ટીવી તોડી નાખ્યું, ડાયરેક્ટ ખોલી દીધા કે કોરોના 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 ભાવ કોરી ના કરી નાખ્યા, આવું કરીને ટીવી ફોડી નાખ્યું. અચ્છા માયાભાઈ, મને લાગે છે હવે આવનારા સમયમાં જ્યારે સ્થિતિ ભગવાનને પ્રાર્થના કરીએ કે સ્થિતિ શાંત થઈ જશે અથવા તો કાબુમાં આવી જશે, ત્યારે મારા માયાભાઈ આહિરનો એક કોરોના સ્પેશિયલ એપિસોડ આવવાનો છે. જી, આના ઉપરથી ઘણી બધી વાતો નીકળશે. અને એક વાત તો ફાઇનલ ફરી વાત તો કે આ ચાઇનાએ તમામ વસ્તુ ડુપ્લિકેટ કાઢી, મારે કે આ એક આ વાયરસ જ તે ઓરિજિનલ કાઢ્યો કે આ આખી દુનિયાને અસર કરી ગયો. માયાભાઈ, ઘણી બધી વાતો છે, અથવા તો જેમ આપે કીધું એમ કે આજના એક તો આપ હંમેશા પોતાના કાર્યક્રમમાં કહો છો કે પરિવાર સાથે માતા પિતાની સાથે યુવાઓએ સમય પસાર કરવો જોઈએ. મેં ખુદે સાંભળેલું છે આપના ઘણા બધા વિડીયોઝમાં કે આપ યુવાઓને ખૂબ સારી સલાહ આપો છો કાર્યક્રમ થકી, પરંતુ આ તો એક એવો સમય છે કે ન છૂટકે હવે માતા પિતા સાથે રહેવાનું છે. તો એ યુવાઓ જે હંમેશા ઘરની બહાર ભટકતા હોય છે, કામ અર્થે હોય છે અથવા તો ટાઈમપાસ કરતા હોય છે, એ યુવાને હવે સમય છે ઘરે રહેવાનો. કઈ રીતે એમને વર્તવું અથવા તો કઈ રીતે ઘરમાં રહેવું જેથી કરીને જે સંબંધો છે અથવા તો માતા પિતાની હૂંફ મળી રહે, આશીર્વાદ મળતા રહે. માયાભાઈ, એટલા માટે હું એક જ મિનિટ દાખલો દઈશ કે એક ગામમાં આગ લાગી, આખું ગામ સળગ્યું. એટલે આખું ગામ સળગ્યું એટલે આખું ગામ દોડી દોડીને બહાર નીકળી ગયું. એ અગ્નિ ઓલવાય એવી આ કોઈ સાધનો કે પરિસ્થિતિ હતી નહીં, એટલે આખું ગામ બહાર નીકળી ગયું. પણ બે વ્યક્તિ બહાર ના નીકળી શકી, એકને પગ નહોતા અને એકને આંખ નહોતી, એકને દેખાતું નહોતું, એક ચાલી નહોતો એકતો. એટલે હવે એ બે સાંભળતા હતા તો ખરા, એટલે એકે જે જોતો હતો એને ચાલી નહોતો એકતો, એટલે એને ઓલા સામાને નહોતું જેને નહોતું દેખાતું એને જોયા, એટલે એને અવાજ કર્યો કે ભાઈ તું કેમ નથી જઈ શકતો. ત્યારે કીધું મને કઈ દેખાતું નથી, તમે કોણ બોલો છો? તાક મને બધું દેખાય છે પણ હું ચાલી શકતો નથી. તાક તો એક કામ કર, મને દેખાય છે તો તું મને તારા ખંભા ઉપર લઈ લે, એટલે તું ચાલજે અને હું જે રીતે તને રસ્તો દેખાડું, તેને જે દ્રષ્ટિ આપું એ રીતે તું નીકળજે. એટલે અંતે એ જ કર્યું અને ઓલા ચાલતા જે પગ હતા એને આંખ નહોતી, એ પગ વાળાએ ઓલાને ખંભા ઉપર લઈ લીધો અને આંખ વાળાએ એને રસ્તો દેખાડ્યો અને બે બચી ગયા. તો આજ યુવાન મિત્રોને હું એટલું કહું કે આપણા વડીલોની પાસે આપણે આંખ છે પણ પગ નથી, એની પાસે દ્રષ્ટિ પૂરેપૂરી છે પણ એને પગ નથી, એને આપણે થકવી દીધા છે. તમને શું ખબર પડે, તમે ઘરે બેસો ને, પણ જયારે આ યુવાન પાસે પગ છે પણ એની પાસે દ્રષ્ટિ નથી, તો અત્યારે 100% એ વડીલોને ખંભે બેસાડીને
એની દ્રષ્ટિના રસ્તે ચાલવાનો આજના યુવાનને પૂરેપૂરો મોકો મળ્યો છે. તો ઘરે બેસી ને આવા વૃદ્ધો પાસેથી વાતો જાણે છે. અચ્છા માયાભાઈ, એક એ પણ જાણવું છે, આમ તો આપણે ઘણી બધી ખૂબ સારી વાત કરી આપે, પરંતુ આપના કાર્યક્રમમાં એક બીજી વાત પણ આપ હંમેશા કહો છો કે જે પરણેલા છે એમને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હવે જે આ પરણેલા પુરુષો છે એ હવે 21 દિવસ ઘરમાં રહેવાના છે, પરણેલા પુરુષોને શું સલાહ આપશો? ના, અત્યારે બહેનો વાત કરે છે ફોન કે તમારા ભાઈને રાંધતા આવડી ગયું છે અને પૂતું મારતા હમણાં ટૂંકા સમયમાં શીખી જાય, આવી શરતો વાલે છે. એટલે હું પરણેલા ભાઈઓને તે એટલી વિનંતી કરું છું કે આનંદ તો કરવાનો જ છે ભાઈ, પણ જયારે હું તમારી સામે વાત કરું છું એને તમે ઓલામાં ન લેતા પણ આનંદમાં જ માટે જ છે, કારણ કે આપણે બધા ઘરે જ બેઠા છીએ. ત્યારે પરણેલાને એટલું જ વાત કે આ પરિસ્થિતિનો સામનો તમે 4 ફેરામાં કર્યો છે એ આપણે 21 દિવસમાં આપણે વસૂલ કરવાનો છે. ખૂબ ખૂબ ધન્યવાદ માયાભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. આ દર્શકો મને લાગે છે કે અડધો કલાકમાં ઘણું બધું સમજ્યા હશે, ઘણું બધું જાણ્યું હશે અને મજા પણ લીધી હશે. અને આવી જ રીતે આપણે 21 દિવસ લોકડાઉનનું પાલન કરવાનું છે, ઘરમાં રહેવાનું છે, તો જ આપણે આપણો વિસ્તાર, આપણું રાજ્ય, આપણો દેશ સુરક્ષિત રહી શકશે. તો બ્રેક માટે રોકાઈ જઈએ અને બ્રેક બાદ વધુ સમાચારો જુઓ મારા સહયોગી ભાવિકા સાથે.